નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે દર્શન તો કરો પણ આ રીતે. આપણા સમાજમાં દર્શનનો ખૂબ મહિમા છે. દેવ મંદિરોમાં તેમજ તીર્થોમાં દર્શન કરવા માટે લોકો ખૂબ કષ્ટ વેઠીને ઘણો ખર્ચ કરીને જાય છે અને દર્શન કર્યાનો સંતોષ પામે છે. વળી કહે છે કે અમારા ભાગ્યમાં આવા સુઅવસર લખ્યો હતો જેના લીધે અમુક તીર્થો કે દેવ મંદિરમાં દર્શને થઈ શક્યા. આવી જ રીતે કોઈ સંત મહાત્મા વિદ્વાન કે મહાપુરુષને જોવા માટે લોકો દોડા દોડીને જાય છે અને માને છે કે દર્શનનો પુણ્ય ફળ તેમને મળી ગયું. આપણા દેશમાં આ માન્યતા ખૂબ ઊંડે સુધી ઘર કરી ગઈ છે. દર્શનના લાભો વિશે લોકોની માન્યતા ચરમસીમા સુધી પહોંચી ગઈ છે. કેટલાક લોકો તો દર્શનને કલ્યાણનો એકમાત્ર ઉપાય માની લે છે. કુંભના મેળામાં લાખો વ્યક્તિઓ એટલા માટે જાય છે કે ત્યાં જવાથી તીર્થસ્થાન ઉપરાંત સંત મહાત્માઓના પણ દર્શન થશે, જેનાથી તેમના પાપો ધોવાઈ જશે અને પુણ્યનો લાભ મળશે. દર્શન એક એવા પ્રાથમિક પ્રયાસ છે જેનાથી કોઈ વિષયની જાણકારી મળે છે. જાણકારીથી શ્રદ્ધા વધે છે, શ્રદ્ધાથી તેનું તથ્ય સમજવા માટે ઉત્સાહ વધે છે. તથ્યને અપનાવવાનો પ્રયત્ન કરવાથી તે અભ્યાસમાં આવે છે. અભ્યાસ પરિપક્વ થવાથી તેની વિશેષતાના કારણે ઈચ્છિત લાભ મળે છે. દર્શનનો વાસ્તવિક લાભ આટલી મંજિલ પાર કર્યા પછી જ મળશે. જોવા માત્રથી ઈચ્છિત ઉદ્દેશ પૂરો થઈ જશે એમ માનવું ભૂલ ભરેલું છે. દર્શન શબ્દ જોવાના અર્થમાં વપરાય છે. આ શબ્દનો બીજો અર્થ વિવેચના અથવા વિચારણા પણ થાય છે. શુભ દર્શન કરવું એ એક ઉત્તમ વાત છે, પરંતુ તેની ઉત્તમતા પાછળ એક વિવેચના અથવા વિચારણા સમાયેલી છે. આપણે ગીતા, રામાયણ તથા વેદ શાસ્ત્રનું દર્શન કરીએ એ ઘણી સારી વાત છે, પરંતુ દર્શન કર્યા પછી તેમાં સમાયેલી પ્રેરણાઓને પણ જાણવી તથા સમજવી જોઈએ. એટલું જ નહીં, એ પ્રેરણાઓને આચરણમાં ઉતારવી જોઈએ. મંદિરોમાં પ્રસ્થાપિત મૂર્તિઓ મૂર્તિકારોની કલા અને મહેનતનું પરિણામ છે. તેઓ પોતાના જીવનમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવતા રહે છે, પરંતુ મીરાને જે લાભ ગિરધર ગોપાલની નાની મૂર્તિએ આપ્યો હતો તે લાભ શું એ મૂર્તિકારોને મળે છે? જ્યાં સુધી આપણે દર્શનનું તત્વ દર્શન હૃદયગમ કરવા તત્પર ન થઈએ ત્યાં સુધી દર્શન અધૂરું છે. ઈશ્વર એક છે, સર્વવ્યાપક છે, તેની ઉપસ્થિતિ કણે કણમાં રહેલી છે. કોઈ સ્તરે તે વધારે નથી કે ઓછો નથી. ભાવનાપૂર્વક જ્યાં પણ તેને શોધવામાં આવશે ત્યાં હાજર હશે, અને ભાવના નહીં હોય ત્યાં તેના અસ્તિત્વનો અનુભવ નહીં થાય. વ્યક્તિઓના દર્શનમાં પણ આ જ વાત લાગુ પડશે. કોઈ સંત મહાત્મા કે જ્ઞાનીઓનો શરીરનું દર્શન ત્યારે ઉપયોગી નીવડે છે જ્યારે તેમને જોયા પછી તેમને સાંભળવાનો, સમજવાનો અને વિચારવાનો પણ પ્રયત્ન કરવામાં આવે. ભગવાન બુદ્ધે જીવનમાં પ્રથમ વાર જ એક રોગી, વૃદ્ધ અને એક લાશના દર્શન કર્યા અને તેઓ જીવન દર્શનના ઊંડાણ સુધી ઉતરી ગયા. પરિણામે તેમના પોતાની વિચાર પદ્ધતિ કાર્યપ્રણાલીમાં ભારે ફેરફાર કરવો પડ્યો. રાજમહેલ છોડીને તેઓ ગોળ જંગલમાં ચાલ્યા ગયા. ભોગ વિલાસનો ત્યાગ કરી કઠોર તપ કરવા લાગ્યા. દર્શનની સાર્થકતા એમાં જ છે. આવું જ દર્શન પુણ્ય ફળદાયક નીવડે છે. ભલે તીર્થયાત્રા દર્શન કરવામાં આવે, ભલે દેવ પ્રતિમાઓના કે સંત પુરુષોના દર્શન કરવામાં આવે, પણ તેને આંખોથી માત્ર જોઈ લેવાને જ પૂરતું ન માનવું જોઈએ. બાહ્ય કલેવરને જવું એ ધ્યાનાકર્ષિત કરવાનો પ્રાથમિક ઉપચાર હોઈ શકે છે, પણ આટલી સીમામાં જ બંધાઈને ન રહેવું જોઈએ.
જો આટલાને પર્યાપ્ત માની લેવામાં આવે, આટલાથી જ ભરપૂર ફળ પ્રાપ્તિની આશા રાખવામાં આવે, તો સમજવું જોઈએ કે સાચી વસ્તુ સ્થિતિને સમજવામાં આવી નથી. દેવ દર્શનની સાથે સાથે એવી ભાવના અભિન્ન રીતે જોડાયેલી રહેવી જોઈએ કે દિવ્યતા જ શ્રદ્ધા તેમજ સન્માનની અધિકારણી છે. આપણે દેવ પ્રતિમાના માધ્યમથી વિશ્વવ્યાપી દિવ્યતાના સમક્ષ આપણું મસ્તક ઝુકાવીએ, તેનો પ્રકાશ પોતાના અંતકરણમાં ધારણ કરીએ અને જીવનને કણે કણમાં દિવ્યતાની ઓતપ્રોત કરીએ. દેવતાનો અર્થ છે દિવ્યતાને પ્રતિનિધિ. આદર્શવાદ દેવતા છે, કર્તવ્ય દેવતા છે, પ્રેમ દેવતા છે, સાહસ દેવતા છે, સંયમ દેવતા છે, દાન દેવતા છે, કે કારણ કે તેની પાછળ દિવ્યતાની અનંત પ્રેરણાઓ વિદ્યમાન રહેલી છે. આ રીતે દેવ દર્શનની જે પ્રારંભિક ઉત્સાહ તથા ધ્યાનાકર્ષણ થાય તેને સતત જાળવી રાખીને જો આત્મનિર્વાણની મંજિલ પર ચાલતા રહેવામાં આવે તો સમય અનુસાર તે દિવસે જરૂર આવશે જ્યારે ઈશ્વર દર્શન, સ્વર્ગ મુક્તિ વગેરે મનોકામનાઓ પૂરી થશે. પણ કોઈ તીર્થ કે દેવ મંદિરની મૂર્તિને માત્ર આંખોથી જોવાથી કે પૈસા ચડાવી દેવાની ક્રિયા કરીએ એવી આશા રાખીએ કે હવે અમે ધન્ય થઈ ગયા, અમારી સાધના પૂરી થઈ ગઈ, એ બિલકુલ ઉપહાસ્યાસ્પદ છે. આ વિશ્વ શુદ્ધ ન્યાય તેમજ વ્યવસ્થા આધારે ચાલી રહ્યું છે. ઈશ્વર જો એવો ઠચ્ચું પચ્ચું હોય કે કર્મના ફળના બદલે નાના નાના ક્રિયાકૃત્યોને સર્વસ્તર માની બેસે તો તેની સત્તા ઉપહાસ્યાસ્પદ બની જશે. દેવ મંદિરોમાં આપણે દર્શન કરવા જઈએ અને ત્યાં જે દેવ આત્માની મૂર્તિ હોય તેના સદગુણો તેમજ સત્કર્મોને પોતાની અંદર સ્થાપિત તેમજ વિકસિત કરવાનો વિચાર કરવો જોઈએ. આ વિચાર એટલો ભારપૂર્ણ અને પ્રેરક હોય કે દેવતાની વિશેષતાઓ જીવનમાં ઉતારવાની પ્રેરણા મળી શકે તો સમજવું જોઈએ કે દેવ દર્શન સાર્થક થયું. જ્યારે પણ આવો સ્તરો જોવા જઈએ ત્યારે ઉનાળ સુધી પ્રવેશ કરવાનો પ્રયાસ કરીએ. એ સ્થાન શું દર્શાવે છે તથા શું સંભળાવે છે તે ઝીણવટથી જોઈએ, તેમને સાંભળે. ગાંધીજીએ બાળપણમાં એકવાર સત્યવાદી હરિશ્ચંદ્ર નાટક જોયું હતું. તે જોઈને એટલા પ્રભાવિત થયા કે તેમણે પ્રતિજ્ઞા કરી કે હું હરિશ્ચંદ્ર બનીશ. અને એવું થયું પણ ખરું, જે વિશિષ્ટને જોવા આપણે જઈએ તેની વિશિષ્ટતા, મહત્તા, પ્રેરણા તેમજ આત્માને પણ જોવા સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. જે રીતે પાણીના ટીપામાં રહેલા જીવાણુઓને જોવા માટે સૂક્ષ્મ દર્શક યંત્રની જરૂર પડે છે, તેવી જ રીતે આ સંસારમાં જે વિશિષ્ટ છે તેનો પ્રકાશ પ્રાપ્ત કરવા માટે આપણે આપણી અંદર દાર્શનિક દ્રષ્ટિ ઉત્પન્ન કરવી પડશે, ત્યારે દર્શનનો વાસ્તવિક લાભ મળી શકશે. દર્શનનો લાભ ઘણો છે, પરંતુ એ ત્યારે જ મળે જ્યારે તેનાથી મળનારી પ્રેરણાઓ પણ આપણને પ્રાપ્ત કરીએ. દિવ્ય દર્શન માટે આપણે ઉત્સાહપૂર્વક શુભ સ્થાનો, દિવ્ય વ્યક્તિઓ તથા મહત્વના આયોજનોના સંપર્કમાં આવતા રહેવું જોઈએ, પરંતુ સાથે સાથે દર્શનના તત્વજ્ઞાનને પણ સમજવું જોઈએ. દર્શનથી જો કોઈ પ્રેરણા મળે તેનાથી આપણું ભલું થશે. માત્ર શ્રુત દર્શનથી ક્રિયા એક સામાન્ય શારીરિક આચરણ છે અને તેનો લાભ પણ સાવ ન ગણ્ય હોય છે. અનેક લોકોની ધારણા હોય છે કે દર્શન કરી લેવાથી, ફૂલ માળા ચડાવી દેવાથી, દીવો કરવાથી કે દંડવત પ્રણામ કરવાથી માત્રથી જ દેવતાઓ પ્રસન્ન થઈને ઈચ્છિત મનોરથોને પૂર્ણ કરી દેશે. આ પ્રકારની ભ્રાંતિ વિશ્વાસો એ સમજતા નથી કે પરમાત્માના પ્રતિનિધિ દેવતાઓ એવી હલકી કક્ષાના માણસો જેવા હોતા નથી, જે માત્ર હાજરી પુરાવી દેવાથી અથવા કોઈ ભેટ સોગાદ આપવાથી, પ્રશંસા કે સ્તવનને ઉચ્ચારણ કરી દેવાથી પ્રસન્ન થઈ જાય અને પોતાની ખુશામત પસંદ તેઓને કારણે ચમચાગીરી કરનારાના દુર્ગુણો ન જોઈએ અને તેને પોતાની પાસે લઈ લે. દેવતાઓની પ્રસન્નતા
લોભી વ્યક્તિઓની જેમ સસ્તી હોતી નથી, તેમની અનુકંપા પ્રાપ્ત કરવા માટે આપણે ડગલેને પગલે પોતાના દોષ દુર્ગુણોને દૂર કરવા પડશે તથા જીવનને પવિત્ર તથા પુણ્યકારી બનાવવું પડશે. પોતાના મન વચન અને કર્મોમાં દેવત્વનો સમાવેશ કરવો પડશે. તેના માટે આત્મસંયમ, ત્યાગ તથા તપસ્યા પૂર્વક જીવન સાધના કરવી પડશે. દિવ્યતાની આ ઉપલબ્ધિઓ શ્રમ સાધ્ય તથા સમય સાધ્ય છે. તેને માત્ર તે જ વ્યક્તિઓ પ્રાપ્ત કરી શકે છે જે પળે પળ પોતાના આચાર વિચાર તથા વ્યવહારમાં સાવધાન રહીને ચાલે. દેવ અનુગ્રહ માટે જરૂરી પાત્રતા મેળવ્યા વિના કોઈ પણ વ્યક્તિ કેવળ દેવ દર્શન અથવા દક્ષિણા પ્રદક્ષિણા દ્વારા પોતાના મનોરથો સિદ્ધ કરી શકશે. જય ગુરુદેવ.